108 ना कर्मचारियों हड़ताल पर उतर्या छे। सूरत नी आ घटना छे। सूरत में 108 ना कर्मचारियों हड़ताल पर उतर्या छे। 17 थी वधु गाड़ियों सायरन साथे कलेक्टर ऑफिस जवा माटे रवाना थई छे। 108 नी गाड़ियों सूरत कलेक्टर ऑफिस जवा माटे रवाना थई छे। पड़तर प्रश्नों नो निकाल न थाय त्यां सुधी फरज पर तेओ हाजर नहीं थाय। तो 108 ना कर्मचारियों हड़ताल पर उतर्या छे। 17 વધુ ગાડીઓ સાયરન સાથે કલેક્ટર ઓફિસ જવા માટે રવાના થઈ છે અને પોતાની જે પડતર માંગણીઓ છે તેની ફરી એક વખત તેઓ માંગ સાથે કલેક્ટર ઓફિસ રવાના થયા છે અને પોતાની માંગણીઓ જે છે તે કલેક્ટર સમક્ષ મૂકવામાં આવશે અને તેઓની જે કોઈ માંગણી છે તે જ્યાં સુધી તેનો નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ ફરજ પર પણ હાજર નહીં થાય। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। तो आज विषय पर वधु विगतो प्राप्त करीशुं, वात करीशुं। तेजस मोदी अमारा सहयोगी जोड़ाया छे सूरत थी। तेजस, 108 ना कर्मचारियों हड़ताल पर उतर्या छे, मुख्य कई मांग छे तेओनी? खास करीने सूरतना एक महिला कर्मचारी है, तेमने पोताना सगाई माटे 4 दिवसीय रजा लीधी थी, जो कि घरना कारणोंसर तेमने वधारे एक दिवस रजा पाड़ी थी अने आ मुद्दे तेमने तेमना सीनियर अधिकारी ने पण जाण करी थी। जो कि तेमनी तात्कालिक बदली अमदावाद हेडक्वार्टर्स में करवामां आवी हती। ज्यारे अहींथी रजूआत करवामां आवी के तेमनी रजा जेन्युइन छे, परंतु हेडक्वार्टर्स अधिकारी एमनी वात मानी न हती अने तेमने एक महीना बाद फरीथी कोई बीजा डिस्ट्रिक्ट में हाजर थवानुं निवेदन आप्युं हतुं। तेना कारणे आ कर्मचारीओ गुस्से भराया छे, विरोध कर रह्या छे। मारी साथे केटलाक कर्मचारीओ छे, एमनी साथे वात करीए। शा माटे तमे विरोध करी रह्या छो? विरोधनुं कारण शुं छे? વિરોધનું કારણ એ છે કે જે અમારે ભાગલ લોકેશન પર જે મેડમ છે એમને એમના મેરેજમાં એમની સગાઈ હતી, સગાઈમાં એ લોકો ઘરે ગયેલા, બરાબર છે? ઘરે ગયા તો પછી એ એક દિવસ લેટ આવ્યા, એમાં એમને એચઆર જે અમારી ઓફિસ છે જે મેન કઠવાડા રોડ પર છે અમદાવાદ ત્યાં એમને મૂકવામાં આવે અને રિઝાઇન માટે એમને ફોર્સ કરવામાં આવે છે। અમારું કારણ એ જ છે, આજે એમને રિઝાઇન અપાવે છે, કાલે બીજા કોઈનું આવે અને જેમ ઈએમટી પાયલોટર જેમ જૂના થાય છે તેમ હટાવવાની કોશિશ કરે છે। તમારું શું માંગણું છે? જે રીતે અત્યારે કામગીરી થઈ રહી છે કેટલા સંતુષ્ટ છો? કેટલા સંતુષ્ટ છો જે કામગીરી થઈ રહી છે? એમાં અમને કોઈ સંતોષ મળતો નથી, કેમ કે એ લોકો અમારી પાસે કામ વધુ લે છે અને પગાર ધોરણ ઓછું છે અને બીજું એ કે અમારી સેફટી નથી। અમને ગમે જ્યારે રાતે છૂટવાના ટાઈમે પણ કેસ આવે, રાતે 8 વાગે કેસ આવે તો જવું પડે છે અને જતાં અમને 9 થી 10 11 વાગી જાય છે, એમાં અમારી સેફટી નથી। માની લો કે જે રીતે તમારી માંગણી રહી છે, સંતોષવા માટે હવે તમારી શું આગળની પ્રોસીજર છે? તો આગળ તમે શું કાર્યવાહી માંગો છો? આગળ એવી કાર્યવાહી છે કે આ જે મુદ્દા છે એમાંથી અમારા મુદ્દાનું સોલ્યુશન આપે, 8 કલાકની ડ્યુટી કરે, પગાર વધારો કરે અને આ લોકો જે રીતે અમને રાજીનામું મુકાવવા માટેનું જે પ્રેશર કરે છે એ ના કરે અને જે લોકો જૂનાને કાઢી નાખેલા છે એ લોકોને એની સ્વેચ્છા હોય, એમની ઈચ્છા હોય તો ફરી પાછા લઈ લે। તો આ તમામે તમામ કર્મચારીઓનું સ્પષ્ટપણે માનવું છે કે જે રીતે તેમની પાસે કામ લેવામાં આવે છે એક પ્રકારનું શોષણ થઈ રહ્યું હોય તેવું તેમને લાગી રહ્યું છે અને જો તેમની માંગણી સંતોષાય નહીં તો તેઓ આજે 108ની ગાડીઓ અત્યારે બંધ કરી દેવામાં આવે, તેને ક્યારેય ચાલુ નહીં કરે। હવે જોવાનું એ છે કે સરકાર આખા મુદ્દે કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે, કારણ કે જે પ્રકારે 108ની કામગીરી અત્યારે થંભી ગઈ છે, અટકી ગઈ છે, તેને રાબેતા મુજબ ચાલુ કરવા માટે જરૂરથી સરકાર તરફથી શું કામગીરી કરવામાં આવે, સરકાર તરફથી શું પ્રયાસ કરવામાં આવે તે હવે જોવું રહ્યું। બિલકુલ, ખૂબ જ નાની નાની બાબતોને લઈને આ હડતાળ પર તેઓ ઉતરી ગયા છે અને જે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે, તંત્ર દ્વારા શું પ્રતિક્રિયા આવી રહી છે આ સમગ્ર મામલે? અત્યારે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે, પોતાના સિનિયર અધિકારી જે અમદાવાદમાં હેડક્વાર્ટર્સમાં ત્યાં ગાડી પણ તેમને વાત કરી છે, જો કે હજુ સુધી તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। કલેક્ટરને આવેદનપત્ર તેઓ આપવાના છે, પરંતુ અત્યારે કલેક્ટર હાજર નહીં હોવાથી તેઓ તેમની રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું છે કે કલેક્ટર અથવા તો સરકાર તરફથી કોઈ મધ્યસ્થી કરવામાં આવે છે કે નહીં, તેની હવે રાહ જોવાઈ રહી છે। બિલકુલ તેજસ, આભાર તમામ જાણકારી માટે। તો 108ના કર્મચારીઓ સુરતમાં હડતાળ પર ઉતર્યા છે અને હાલ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને પોતાની જે માંગ છે તેની રજૂઆત તેઓ ત્યાં કરવાના છે।